एक अद्भुत प्रसंग कहीने महाराज प्रत्येना માણકીના પ્રેમનું દ્રષ્ટાંત આપી દઈએ. માણકીને એની વછેરી ધાવતી હતી. આ સમયે મહારાજે સુરાખાચને કહ્યું, આ માણકી ઘોડીને અમારા ઉપર જેવું હેત છે એવું એની વછેરીમાં પણ નથી. સુરાખાચર હસતા હસતા કહે, ભેણું મહારાજ, ઘોડીને તો એના વેતરમાં જ હેત હોય ને. મહારાજ કહે, તો કરો પારખું. એમ કહીને પોતે માણકીથી 60-70 ડગલા દૂર જઈને ઊભા, તો ધાવતી વછેરીને મૂકીને માણકી મહારાજ પાસે આવીને ઊભી રહી ગઈ. જુઓ સુરાખાચર, થઈ ગયું ને પારખું. અમારામાં છે એવું હેત એની વછેરીમાં છે નથી ને. એક વખત શ્રીહરિ સંતો ભક્તો સંગાથે વિચરણ કરતા કરતા દેવળિયા ગામે પધારેલા. જાલમસિંહ દરબાર એમના અને એમના માતુશ્રી કેશાબા તો રાજી રાજી થઈ ગયા. કેટલા દિવસની ઈચ્છા આજે પૂરી થઈ, અને કેટલા દિવસની ઈચ્છા પૂરી થાય ત્યારે આવો જ એમના હૃદયનો ભાવ હોય ને, કેશાબાના હૃદયનો આનંદ.
સાંજના સમયે સભા, ભોજન, પ્રસાદ બધું પૈતા પછી મહારાજે બધાને કહ્યું, સવારે વહેલા નીકળવું છે માટે વહેલા તૈયાર થઈ જજો. અરે મહારાજ, કાલે તો જમીને જવાનું છે. કેશાબાઈએ ભાવભીની લાગણી બતાવી, પણ મહારાજે તો મક્કમતાથી કહી દીધું, ના ના, અમે જમવા નહીં રોકાઈએ, જવાની ઉતાવળ છે. સારું સારું, ટાણે ખબર પડશે. કહેતા કહેતા કેશાબા દરબાર ગઢ તરફ ચાલતા થઈ ગયા. બધા પોતપોતાને ઉતારે ગયા. શ્રીહરિ પણ દરબાર ગઢની બાજુમાં ઉતારે ગયા. માણકી ઘોડીને બાજુના સ્થાને બાંધી બધા પહોંચી ગયા. અને દરબાર ગઢમાંથી જાલમસિંહ બાપુ અને માતુશ્રી કેશાબા ધીમા પગલે માણકી પાસે આવ્યા. માણકીની માથે હાથ ફેરવીને કેશાબાએ પ્રેમથી કહ્યું, માણકી મારી બોન, આજે તારે મારી ભેરે રહેવાનું છે હો. માણકી સમજી ગઈ એ પ્રેમી ભક્તના દિલની વાતને. વહેલી સવારે તૈયાર થઈને મહારાજે નાજા જોગ્યાને કહ્યું, માણકીને તૈયાર કરીને લાવો, થોડી વારમાં આપણે નીકળવાનું છે. નાજા જોગ્યા ગયા પણ માણકી ન મળે. ક્યાં ગઈ માણકી? માણકી નથી, માણકી નથી. બધા આંફળા ફાંફળા થઈ ગયા. પણ માણકીએ દરબાર ગઢના ઓરડે મૌન પાડ્યું ભક્તોની ભાવનાને સમજીને. મહારાજે બોલાવી તોય ન બોલી. કેશાબા જાણે કંઈ જાણતા ન હોય તેમ, શું થયું મહારાજ? મહારાજ કહે, અરે માણકી ચોરાઈ ગઈ. કેશાબા કહે, હોય નહીં મહારાજ, તો અમારી આબરૂ જાય ને. હાલો દરબારમાં બધે ફરીને માણકીની શોધ કરીએ, એમ કહીને આખા દરબાર ગઢમાં મહારાજના પગલા કરાવ્યા. પણ માણકી મૌન રહી. માણકી ક્યાંય ન મળી. એટલે કેશાબા બોલ્યા, જમીને જવાનું વચન આપો તો માણકીને શોધી આપું. અમે જમીને જઈશું, બસ રાજી. મહારાજે જમીને જવાની હા પાડી અને તુરત જ માણકીએ ઓરડાની અંદરથી હણહણાટ કરીને આનંદ વ્યક્ત કર્યો. મહારાજ માણકી પાસે ગયા અને માથે હાથ ફેરવવા લાગ્યા અને બોલ્યા, માણકી તારા હૃદયની ભાવનાને હું સમજું છું. કેશાબાની આંખમાં પણ આંસુ આવ્યા ને એટલું બોલ્યા, એ મહારાજ, તમે જેમ ભક્ત વત્સલ છો એ જ રીતે આ માણકી પણ ભક્ત વત્સલ છે. કાયમી તમારા ભેગી રહે એટલે તમારા એટલા ગુણ તો એનામાં આવે જ ને. આમ ભક્ત વત્સલ ભગવાને વર્ષો સુધી માણકી ઉપર વિચરીને ભક્તજનોને રાજી કર્યા છે. શ્રીહરિની ખાસ ખાસિયત હતી સભા ભરીને મોક્ષમૂલક જ્ઞાન આપવાની ને પ્રેમથી પંગતમાં પીરસવાની. આજે પણ દાદાના દરબારમાં સભા કરી, પણ આજની સભા કંઈક જુદી જ હતી. મહારાજે સભામાં કહ્યું,